ओके અત્યારે સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડો લીધો છે અને જે તે રાજ્ય સરકારો છે એ જે ડબલ્યુએચઓની ગાઈડલાઈન છે એ અમલ કરવા માટેનું લોકોને કહે છે કે તમે ડબલ્યુએચઓની ગાઈડલાઈનનો અમલ કરો, સામાજિક દૂરી જાળવી રાખવાની અને બને ત્યાં સુધી લોકડાઉન રહેવું. એને કારણે આખો દેશ અત્યારે લોકડાઉન છે. અત્યારે જે લોકો રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં કે ઓરેન્જ ઝોનમાં જે લોકો આવે છે એને રાજ્ય સરકાર અને ભારત સરકારની આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાઓ પ્રમાણે એને 48 કલાક સુધી ક્વોરન્ટાઇન રાજ્ય સરકારે નિયત કરેલા ક્વોરન્ટાઇન સેન્ટરમાં અને એ પછી એ જે તે વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇનની અંદર રાખવામાં આવે છે. અને જે વ્યક્તિ છે પોતે પૈસા ખર્ચી શકે એમ હોય, ખાસ કરીને પોરબંદરની વાત કરું તો એને ટુરિસ્ટ બંગલાની અંદર જે તોરણ છે પ્રવાસન ખાતાનો બંગલો એની અંદર રાખવા માટેનું સરકારશ્રીએ નક્કી કરેલું છે. પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે રાજ્ય સરકારે જે નક્કી કરેલા પોરબંદરના ક્વોરન્ટાઇન સેન્ટરો છે એની અંદર ડબલ્યુએચઓની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થાય છે અને જે લોકો આ સેન્ટરની અંદર જાય છે એ જે સાજુ માણસ હોય તો પણ બીમાર થઈને આવે એ પ્રકારની વ્યવસ્થાઓ ત્યાં રાજ્ય સરકારે રાજ્ય સરકારની બેદરકારીથી તે વ્યવસ્થાઓ થયેલી છે. એ પ્રકારની ખરેખર તો એક રૂમમાં એક જણાને રાખવો જોઈએ, એને બદલે ગોઠાણીયા કોલેજમાં તો 10-10 લોકોને રાખવામાં આવે છે. જે ક્વોરન્ટાઇન સેન્ટરની અંદર છે દરેક વ્યક્તિને અલગ શૌચાલય આપવો જોઈએ, અલગ બાથરૂમ આપવો જોઈએ, પણ બધાને કોમન બાથરૂમનો ઉપયોગ થાય છે, કોમન શૌચાલયનો ઉપયોગ થાય છે, મચ્છરોનો મોટે પાયે ત્રાસ છે અને જે વ્યક્તિ પોતાને ખર્ચે જે પ્રાઇવેટ ક્વોરન્ટાઇન સેન્ટરો છે જે પેઇડ સેન્ટરો છે એની અંદર જો જાય તો ત્યાં એમ કે તમારે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનો અને ફરજિયાત એક વ્યક્તિ એક રૂમમાં રહેવાનો. અહીંયા એક રૂમની અંદર 10-10 લોકોને રાખવામાં આવે છે. આને કારણે અત્યારે રેડ ઝોનમાંથી જે લોકો આવે છે ક્વોરન્ટાઇન સેન્ટરની અંદર એ માંથી એકાદ લોકો પણ આની અંદર હશે કોઈ સંક્રમિત થયેલું કોરોનાથી તો જે ક્વોરન્ટાઇન સેન્ટરની અંદર રહેલા બધા લોકો સંક્રમિત થશે અને એને કારણે પોરબંદર અત્યારે ગ્રીન ઝોનમાં છે, એમાંથી રેડ ઝોનમાં આવતા વાર નહીં લાગે. એટલે મારી રાજ્ય સરકારને વિનંતી છે કે તમે જે આરોગ્યની અને ડબલ્યુએચઓની ગાઈડલાઈન છે એનો પૂરેપૂરો અમલ કરો અને જે તમે પીએમ કેર ફંડમાં અને સીએમ કેર ફંડમાં પૈસા ઉઘરાવો છો એમાંથી થોડા પૈસા ક્વોરન્ટાઇન સેન્ટરમાં પણ તમે નાખો. અને જે પેઇડ છે ખાસ કરીને પ્રાઇવેટ હોટેલો, તમે પ્રાઇવેટ હોટેલોને પેમેન્ટ બેઝ ઉપર છે તમે રાખી લો, બેઝ ઉપર છે તમે રાખી લો અને સરકારે એનું ભાડું ચૂકવવું જોઈએ. બધાનું સીએમ કેર ફંડ અને પીએમ કેર ફંડના પૈસાઓ ક્યાં જાય છે? રસોડા ચાલે છે તો બધી સ્વૈચ્છિક સંસ્થાઓ ચલાવે છે, અનાજ પણ સ્વૈચ્છિક સંસ્થાઓ આપે છે. તો મારી રાજ્ય સરકારને વિનંતી છે કે જે ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન છે એ રેડ ઝોનમાં આવે એ પ્રકારે તમારા ક્વોરન્ટાઇન સેન્ટરોની અંદર વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં સુધારો કરો અને તાત્કાલિક દરેક એક રૂમની અંદર 5-10 લોકોને રાખો છો એને બદલે એક રૂમમાં એકને રાખો અને દરેકને અલગ શૌચાલય આપો અને જે પૂરેપૂરું સેનિટાઇઝ પણ નથી કરતા તમે એને અને ડેઇલી સેનિટાઈઝ કરો. સ્વચ્છતા માટેના જે કઈ ડબલ્યુએચઓની ગાઈડલાઈન છે એનો પૂરેપૂરો અમલ કરો એ મારી રાજ્ય સરકારની વિનંતી છે.